વેલકમ બેક. તો શું કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ ટીપુ સુલતાનની જન્મજયંતિની ઉજવણી કરી હતી? આ સવાલ કરવામાં આવ્યો છે કે અભિનેતા પ્રકાશ રાજ દ્વારા. પ્રકાશ રાજે યેદિયુરપ્પાની તસવીર પોસ્ટ કરતા યોગી આદિત્યનાથ પર કટાક્ષ કર્યો છે. ત્યારે શું છે વાયરલ તસવીરની હકીકત, જુઓ આ અહેવાલમાં. પ્રકાશ રાજે યોગી આદિત્યનાથ પર સાધ્યું નિશાન. નિશાન સાધતા ટ્વીટ કરી યેદિયુરપ્પાની તસવીર. પ્રકાશ રાજ નો દાવો છે કે યેદિયુરપ્પાએ ટીપુ સુલતાન ની જન્મજયંતિ ઉજવી. શું છે વાયરલ તસવીર ની હકીકત? સોશિયલ મીડિયામાં સાઉથ ઇન્ડિયાના સ્ટાર એવા પ્રકાશ રાજની ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. પ્રકાશ રાજે ટ્વીટ કરતા યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું હતું. પ્રકાશ રાજે લખ્યું, યોગીજીએ કર્ણાટકની જનતાને કહ્યું કે હનુમાનની ભૂમિ પર ટીપુ સુલતાનની જયંતિ ઉજવવી ન જોઈએ. સર, ફરી તમારો એજન્ડા શું છે? આ સાથે પ્રકાશ રાજે નીચે વધુ એક વાયરલ મેસેજ ટ્વીટ કર્યો અને જેમાં ત્રણ તસવીરો બતાવવામાં આવી હતી. જોકે પ્રકાશ રાજ યોગી પર નિશાન સાધવા માટે એ જણાવવા માંગતા હતા કે જુઓ, બીજેપીની સરકાર પહેલા ટીપુ સુલતાનની જયંતિ ઉજવણી કરી હતી, પરંતુ તમને હવે શા માટે ટીપુ સુલતાનની જયંતિ નડી રહી છે? જોકે પ્રકાશ રાજે જે ત્રણ તસવીરો પોસ્ટ કરી છે એ ત્રણેય તસવીરોને ટીપુ સુલતાનની જન્મજયંતિ સાથે કોઈ નિસ્બત છે કે નહીં તે જાણવાનો અમે પ્રયાસ હાથ ધર્યો હતો. ત્રણેય તસવીરોની પડતાલ હાથ ધરતા અમે પ્રથમ તસવીર વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જ પ્રથમ અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટમાં પ્રથમ તસવીર વિશે જાણવા મળ્યું હતું, જેમાં કર્ણાટક જનતા પક્ષ માઇનોરિટી કન્વેન્શન લખવામાં આવ્યું હતું. આમ આ યેદિયુરપ્પાએ ટીપુ સુલતાન જયંતિમાં હાજર ન હતા તે સ્પષ્ટ થાય છે. બીજી તસવીરની પડતાલ કરતા અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટમાં માહિતી મળી હતી કે મુખ્યમંત્રીએ ઇફતાર પાર્ટીમાં હાજરી આપી હતી, પરંતુ આ તસવીરમાં પણ ટીપુ સુલતાન જયંતિને કોઈ નિસ્બત નથી. આખરે ત્રીજી તસવીરની પડતાલ કરતા અમને વધુ એક પુરાવો મળી આવ્યો હતો. ત્રીજી અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે યેદિયુરપ્પા ઇફતાર પાર્ટીમાં હાજર રહ્યા હતા. આમ ત્રીજી તસવીરને પણ ટીપુ સુલતાનની જયંતિ સાથે કોઈ લેવા દેવા નથી તે સ્પષ્ટ થાય છે. આમ પ્રકાશ રાજે યોગી પર નિશાન સાધવા માટે જે ત્રણ તસવીરો રજૂ કરી હતી એ ત્રણેય તસવીરોને ટીપુ સુલતાનની જયંતિ સાથે કોઈ સંબંધ ન હોવાથી પ્રકાશ રાજનું આ ટ્વીટ વાયરલ થયું છે. ઘણા લોકોએ તેમને સલાહ પણ આપી કે તેઓ ખોટી ટ્વીટ કરી રહ્યા છે, તો આ સાથે ઘણા લોકોએ તેમની મજાક પણ ઉડાવી રહ્યા છે. તો હવે આપને જણાવી દઈએ કે વર્ષ 2013માં કોંગ્રેસ દ્વારા કર્ણાટકમાં ટીપુ સુલતાનની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આમ કોંગ્રેસ દ્વારા આ પ્રથા શરૂ કરવામાં આવી અને બીજેપીની સરકાર સામે તેને કોઈ નિસ્બત નથી. આમ વાયરલ થઈ રહેલા આ મેસેજનો દાવો ખોટો સાબિત થયો છે. પ્રકાશ રાજ જેવા દિગ્ગજ નેતાઓ પણ પૂરતી તપાસ વિના તસવીરો પોસ્ટ કરી તેને લઈને એક ખોટો મેસેજ સમાજમાં જતો હોય છે, જેનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. ब्यूरो रिपोर्ट, VTV न्यूज़.